ગુડ મોર્નિંગ દોસ્તો જે કાર્ડ ડિજિલ પ્રિન્ટ અને એમ્બ્રોયડરી યુનિટ સંચાલકો માટેનો સ્પેશિયલ વિડીયો હોઈ શકે કારણ કે આપણે આજના વિડીયોમાં જાણવાનું છે કે ડિઝાઇન તેઓને શા માટે શીખવી જોઈએ દોસ્તો જો ખરેખર તમે તમારા ધંધામાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માગતા હોય તો આ વિડીયોને અંત સુધી જોજો આપણે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં નવ્વાણું ટકા યુનિટ સંચાલકો જોબ વર્ક કરે છે એટલે કે માર્કેટમાંથી વેપારીના ટેસ્ટ પ્રમાણે તે લોકો સાડી ડ્રેસ કુર્તી ચણિયાચોલી અલગ અલગ ગાર્મેન્ટ્સ ઓલ ઓવર હેન્ડલૂમની પ્રોડક્ટ અને અલગ અલગ ફેબ્રિક તૈયાર કરી આપે છે યુનિટ સંચાલકોએ જોબ વર્કનો માલ તૈયાર કરવા માટે વેપારી પાસે જવું પડે છે તો જ્યારે વેપારી યુનિટ સંચાલકો પાસે જાય છે અને જાણે છે કે ભાઈ કઈ રીતના માલ જોઈએ છે કઈ રીતનો ટેસ્ટ જોઈએ છે કયા પ્રકારનો દેખાવ જોઈએ છે આ બધી વસ્તુ તે મેન્ટલી પ્રિપેર થઈ સમજી કમ્પ્લીટ કરી અને ખાતે આવી ડિઝાઇનને સમજાવે છે કે આપણે આ રીતે આખું મેન્યુફેક્ચરિંગ કરવાનું છે આ રીતે આખી ડિઝાઇન રેડી કરવાની છે પણ દોસ્તો આ બધું તો રેડી છે પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે આપણે એ વસ્તુ પર ફોકસ કરીએ કે એ જે યુનિટ સંચાલક છે કે જે પોતે વેપારી પાસે જાય છે તેને બધું સમજેલું છે જાણેલું પણ છે પણ તેને પોતાને ડિઝાઇન બનાવવાનો બિલકુલ પણ અનુભવ નથી તો આ જ કારણોસર ડિઝાઇનને સારી રીતે સમજાવી શકતા નથી અને ઘણો બધો મોટા ભાગનું નુકસાન એને ભોગવવું પડતું હોય છે નુકસાન મેઇન વસ્તુ તો એ છે કે નુકસાન ભોગવ્યા પછી પણ વેપારીને જે માલ જોઈએ છે તે મળતો નથી એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણે અલગ અલગ ડિઝાઇનના દસ સેમ્પલ બનાવીએ સેમ્પલ બની ગયા પછી ઘણીવાર આપણે કેવું કે ભાઈ આપણે આપણને પોતાને ના ગમતા હોય છતાંય આપણે વેપારીને બતાવીએ કે જુઓ ભાઈ ગમે છે કે નહીં તો તે બધા રિજેક્ટ કરે છે ફરી પાછા ટેસ્ટ સમજીને આવે ફરી પાછા દસ સેમ્પલ મારે બરાબર દસમાંથી બે પાસ કરે આઠ પાછા રિજેક્ટ કરે પણ થોડીક રાહત મળે નહીં કે ઓકે હાં બે સેમ્પલ તો પાસ થયા એટલે કે વિશ્વાસ જાય કે ભાઈ ચલો હવે ધીરે ધીરે સેમ્પલ મારતા જાય ધીરે ધીરે માલ મેળવતા જાય અને આ બધું કમ્પ્લીટ ને ત્યાં વેપારીનો જે કાંઈ ટેસ્ટ હોય વેપારીની ટેસ્ટ નજીક પહોંચે ત્યાં આખો ટેસ્ટ માર્કેટનો ફરી ગયો હોય છે કારણ કે માર્કેટને રોજને રોજ કંઈકને કંઈક નવું આપવું પડતું હોય છે તો આ જ કારણોસર ફરીથી બીજા સેમ્પલ મારવા પડતા હોય છે તો તેના કારણે સમય અને પૈસાનું ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે પણ વેપારીને જોઈએ માલ પણ ના મળે અને વેપારી ફરીથી આપણને માલ આપવાની પણ ના પાડે છે તો સીધી વાત છે કે આખરી નુકસાન તો તમને જ છે કારણ કે બધી વસ્તુ રેડી છે પણ પોતે જોયેલું છે એટલે વેપારીને સમજો કે વેપારી કહે છે શું અને પોતે આઉટપુટ શું નીકળે છે આમાં ડિઝાઇનરનો કોઈ પણ પ્રકારનો વાક નથી આનું કારણ એ જ છે કે આપણને ડિઝાઇનનું નોલેજ નથી આપણી કહેવત છે ને કે આંધલું બહેરું કૂટાય તો આના બધા જેવું થાય છે ઘણી વખત એવું બને કે ઘણા કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં હોય છે ઘણા કોન્સેપ્ટ તમે જોયેલા હોય છે તમે એ વસ્તુને તમારા મશીનમાં ક્રિએટ પણ કરવા માંગતા હોવ છો પરંતુ આ તમે જ્યારે ડિઝાઇનને જણાવો ત્યારે સ્પેચ્છાએ ના પાડી દે છે કે આ વસ્તુ પોસિબલ નથી હવે જો ખરેખર પોસિબલ નથી હોતી તો તમે એ વસ્તુ જે જોયેલી છે એ વસ્તુ ખોટી જ ને મિત્રો આ વસ્તુ શું છે કે જો તમે કદાચ ડિઝાઇનિંગ જાણતા હોય તો તમને બીજો પણ એક બેનિફિટ થઈ શકે કે તમારી પાસે જે ડિઝાઇન છે તમારી પાસે જે કોન્સેપ્ટ છે તો આ કોન્સેપ્ટનું તમારે તમે પોતે પ્રાઇવેસી રાખી શકો એટલે તમે તમે પોતાની રીતે એક આખું યુનિક પેટર્ન કરી શકતા હોવ છો કારણ કે આ એમ્બ્રોયડરી ડિજિટલ પ્રિન્ટ જેકાણમાં બધામાં ખૂબ સારા પ્રમાણમાં કોમ્પિટિશન વધી ગયું છે અને કોપી પેસ્ટનું કામકાજ પણ બહુ વધારે થાય છે તો જો તમે ડિઝાઇનિંગ જાણતા હોય તો તમને આ એક બેનિફિટ પણ પ્લસ પોઈન્ટ થઈ શકે છે દોસ્તો હવે આપણે આ તો એક તમને એક્ઝામ્પલ સાથે સમજાવ્યું હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈએ કે કઈ કઈ વસ્તુને આપણને આમાં સમજો કે ડિઝાઇન શા માટે શીખવી જોઈએ તો એના માટે કઈ કઈ વસ્તુ એમ બરાબર તો પહેલા ટોપિક પર વાત કરીએ કે માર્કેટમાંથી વેપારી પાસે સારામાં સારો પ્રોફિટ વાળો માલ બનાવવા લાવી શકાય બીજા નંબર વાત કરીએ કે ભાઈ સેમ્પલ તૈયાર કરવામાં થતો ખર્ચ અને સમય બચાવી શકાય ત્રીજા નંબર વાત કરીએ તો ઘણીવાર એવું પણ બની શકે કે અચાનક ડિઝાઇનમાં કોઈ નાનો એવો સુધારો કરવો પડે તો આ સમયે જો ડિઝાઇનર અવેલેબલ ના હોય તો તમારા મશીન ઊભા રહે છે અને તમારું આખું કામ સ્ટોપ થઈ જાય છે તો જો તમે ડિઝાઇન જાણતા હોય તો નાના મોટા સુધારા તમે આરામથી કરી શકો ચોથા ટોપિક પર વાત કરીએ કે યુનિટ સંચાલકે ડિઝાઇન શીખ્યા પછી ડિઝાઇન બનાવવાની નથી પણ ડિઝાઇનનું નોલેજ મેળવવા માટે એને ડિઝાઇન શીખવાની છે બરાબર જેથી એ ડિઝાઇનર પાસે સારામાં સારી રીતે કામ કરાવી શકે પાંચમા ટોપિક પર વાત કરીએ કે ભાઈ ટેક્સટાઇલ માર્કેટમાં સમય સંજોગો અનુસાર તેજી મંદી કમ્પલસરી આવે છે યાર બરાબર તો મંદિરના સમયમાં જો તમને કમ્પ્લીટ તમારે તમારા જે સેટિસ્ફેક્શન છે બરાબર એ પ્રમાણે ડિઝાઇન જોતી હોય તો આવા સમયે જો તમને પોતાની ડિઝાઇન આવડતી હોય તો તમે કમ્પ્લીટ રેડી કરી શકતા હો છો આત્મનિર્ભર બની અને તમે આગળનું કામ પણ કરી શકતા હો છો હવે આ બધું તો ઠીક પણ એના માટે ફાયદા કયા થતા હોય ને તો આપણે એ પણ એકવાર લઈ લઈએ કે સૌથી પહેલું એ કે ગ્રાહક તમને એટલે સમજો કે જે વેપારી હોય છે એ વેપારીની તમે કમ્પ્લીટ ડીલ સમજી શકો છો માર્કેટમાંથી સારામાં સારો માલ લાવી શકો છો માલ લાવી અને બીજાના ખાતે જોબ વર્ક કરાવી શકો છો ત્રીજા ટોપિક વાત કરીએ તો ભાઈ સેમ્પલ કરવામાં થતો જે ખર્ચ હોય છે એ ખર્ચ પણ બચી જાય અને સમય પણ બચી જાય હજી એક બેનિફિટ છે કે ભાઈ સારા તમે મેન્યુફેક્ચરિંગ બની શકો હજી એક બેનિફિટ છે કે તમે સારામાં સારા હોલસેલર એટલે કે વ્યાપારી બની શકો હજી એક બેનિફિટ છે કે તમે સારામાં સારા બ્રોકર પણ બની શકો હજી એક બેનિફિટ છે કે માર્કેટમાં તમારી ક્રેડિટ વધવાથી સતત ને સતત ધંધો ચાલતો રહે છે હવે જો આટલા બધા બેનિફિટ થતા હોય અને છતાં આપણે ડિઝાઇનિંગ ના શીખીએ તો આપણે ક્યાંક ને ક્યાંક અટવાઈએ છીએ આજે દરેક બિઝનેસમાં દરેક ઇન્ડસ્ટ્રીમાં જો લાંબો સમય ટકી રહેવું હોય તો સમય સાથે અપડેટ અને અપગ્રેડેશન કમ્પ્લીટ અને કમ્પલસરી આપવું પડતું હોય છે જો ડિઝાઇનિંગ એક એવી વસ્તુ છે કે જે પાયાનું મૂલ્યાંકન છે અને આના પાયા પર જ માલ હંમેશા ફરતો રહેતો હોય છે અને સારું પ્રોફિટ મળતું હોય છે અમે એવું નથી કહેતા કે અહીંયા શીખો મારી ત્યાં શીખો અથવા પછી અમે હું જે સજેસ્ટ કરું એ જગ્યાએ શીખો બિલકુલ પણ નહીં તમને ઠીક લાગે છે બરાબર એ જગ્યાએ પણ ડિઝાઇનિંગ શીખો ડિઝાઇન શીખી આત્મનિર્ભર બનો આપણે આત્મનિર્ભર બનશું તો આપણો આખો દેશ આત્મનિર્ભર બનશે દોસ્તો જો ડિઝાઇનિંગ શીખવા માટે જો તમને સારા ઇન્સ્ટિટ્યૂટની તલાશ હોય સારા ઇન્સ્ટિટ્યૂટ ગોતતા હોય તો તેના માટે હું અત્યારે આજે ડિસ્પ્લે પર નંબર આપું છું મારું તો ઓફ ડિઝાઇન સંજુ ડિઝાઇનર ફેક્ટરી પ્રાઇવેટ લિમિટેડ અને ઝાયન ડિઝાઇનર હબનો તો આ ત્રણે ત્રણ લોકોને કોન્ટેક્ટ કરી અને તમને અનુકૂળ આવે એ પ્રમાણે શીખવાનું સ્ટાર્ટ કરી દો અને હા આ જે વિડીયો છે એ દરેક તમારા જેવા મિત્રો કે જે લોકો યુનિટ સંચાલક કરે છે તે પોતાના પોતે યુનિટ ચાલે છે તે લોકોને ફોરવર્ડ કરો અને ફોરવર્ડ કર્યા બાદ તે લોકોને જણાવો પણ કરી કે આ વિડીયો કમ્પલસરી જુએ કારણ કે એમના માટે બેનિફિટ છે અને કોઈપણ જાતની સેજ સંકોચ અને શરમ રાગ્યા વગર આ વિડીયોને ચોક્કસપણે શેર કરો અને હા વિડીયોને લાઇક કરી અને અમારી જે ચેનલ છે સંજુ ડિઝાના ફેક્ટરીની ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે ખૂબ ખૂબ આભાર અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આવાને આવા જબરજસ્ત કન્ટેન્ટ છે કે જે તમારા લાઈફમાં અને જે તમારા કરિયરમાં અથવા તમારા બિઝનેસમાં કંઈકને કંઈક નવો ગ્રોથ અપાવ્યો છે તો આ આ ટાઈપનો જે કંઈ વિડીયો હોય છે તે વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી રહે તો એના માટે બે લાયકન પર ચોક્કસપણે પ્રેસ કરજો તો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મને સાંભળવા માટે આભાર